વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ 2024 ઉપર ઓસ્ટ્રેલિયન હાઈ કમિશનર ફિલિપ ગ્રીને કહ્યું છે કે અમે વાયબ્રન્ટ ગુજરાત વિશે ખરેખર ઉત્સાહિત છીએ અને હું ઓસ્ટ્રેલિયાના પ્રતિનિધિમંડળનું નેતૃત્વ કરીશ. મારી પાસે ડઝનબંધ ઓસ્ટ્રેલિયન પ્રદર્શકો છે, અમારી પાસે એક સુંદર પ્રદર્શન બિંદુ છે અને ભારતમાં અત્યાર સુધીના પ્રથમ વિદેશી શાખા કેમ્પનું ઉદઘાટન કર્યું છે. આજથી ગુજરાત ગ્લોબલ વાયબ્રન્ટ સમિટ 2024નો પ્રારંભ થવા જઈ રહ્યો છે, ત્યારે આજે સવારે મોઝામ્બિકના રાષ્ટ્રપતિ ફિલિપ જેસિંટો ન્યુસીનું અમદાવાદ એરપોર્ટ ઉપર આગમન થયું હતું. તેમનું સ્વાગત ભાજપના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કર્યું હતું. બાદમાં ભૂપેન્દ્ર પટેલ અને રાષ્ટ્રપતિ બાય કાર ગાંધીનગર જવા માટે રવાના થયા હતા, જ્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી રાજભવનથી મીટિંગ માટે મહાત્મા મંદિરે પહોંચ્યા હતા. આજે સવારે પીએમ મોદી ગાંધીનગરમાં તિમોર લેટેસ્ટના પ્રમુખ જોશ રામોસ હાર્ટ સાથે દ્વિપક્ષીય બેઠક યોજી હતી, જે બાદ પીએમ મોદીએ જણાવ્યું છે કે તિમોર લેટેસ્ટના પ્રમુખ જોશ રામોસ હાર્ટ સાથે ઉત્તમ મુલાકાત થઈ છે. ડેમોક્રેટિક રિપબ્લિક ઓફ તિમોર લેટેસ્ટના રાષ્ટ્રપતિ વાયબ્રન્ટ ગુજરાતમાં ભાગ લેવા માટે ગાંધીનગર પહોંચ્યા હતા અને બંને મહાનુભાવોએ વિવિધ ક્ષેત્રોમાં દ્વિપક્ષીય સંબંધોને વધુ મજબૂત કરવા અંગે ચર્ચા કરી હતી. મુખ્યમંત્રીએ પોર્ટ લીડ ડેવલપમેન્ટ સહિતના વિવિધ ક્ષેત્રોમાં ગુજરાતના અનુભવ અને કુશળતાને શેર કરવાની ઓફર કરી હતી. તિમોર લેટેસ્ટ વિકાસ તરફની તેની સફરમાં મદદ કરવા માટે મૂલ્યાંકન આંતરદૃષ્ટિ સાથે સમર્થન પૂરું પાડ્યું હતું. પીએમ નરેન્દ્ર મોદી 3 દિવસ ગુજરાત પ્રવાસે છે. આજે તેઓ ગાંધીનગર ખાતે પીએમ નરેન્દ્ર મોદી મહાત્મા મંદિર ખાતે મહત્વની બેઠક કરી છે, તેમજ સવારે દ્વિપક્ષીય બેઠક યોજી હતી. પીએમ મોદીએ 5 ગ્લોબલ CEO સાથે બેઠક કરી છે, જેમાં ગુજરાતમાં રોકાણ બાબતે પીએમ મોદી ચર્ચા કરશે. તિમોર લેટેસ્ટના રાષ્ટ્રપતિ સાથે દ્વિપક્ષીય બેઠક કરી છે, તેમજ મોઝામ્બિકના રાષ્ટ્રપતિ સાથે પણ દ્વિપક્ષીય બેઠક કરશે. છેલ્લા ઘણા સમયથી રાજ્યમાં જીએસટી વિભાગ સક્રિય થયું છે. દાહોદ શહેર દર્પણ રોડ ઉપર આવેલા કાપડના વેપારીની દુકાનમાં જીએસટી વિભાગે દરોડા પાડ્યા હતા અને દરોડાના રાધેકૃષ્ણ ગાર્મેન્ટ ઉપર જીએસટી વિભાગે દરોડા પાડ્યા હતા. આખી રાત સર્ચ ઓપરેશન ચાલુ રહ્યું હતું. આ દરમિયાન જીએસટી વિભાગની લાખોની કરચોરી પકડાય એવી શક્યતા છે. કેશોદ નગરપાલિકા વેલા વસૂલાત માટે કડક કાર્યવાહી કરી રહી છે અને પાલિકાની હદમાં વેરા ભરવા ગલ્લા તલ્લા કરતા મિલકત ધારકોને નોટિસ આપવામાં આવ્યું હતું, પરંતુ નોટિસ બાદ પણ મિલકત ધારકોની રજૂઆતના પગલે સમય મર્યાદા વધારીને પણ વેરો ભરે તેવી નોટિસ આપવામાં આવી હતી. દ્વારકામાં એનડીએચ ગ્રાઉન્ડ ખાતે ચારણ સમાજના લોક ડાયરામાં ચલણી નોટોનો વરસાદ થયો હતો. આઈ સોનલમાના શતાબ્દી મહોત્સવ અંતર્ગત યોજાયેલા લોક ડાયરામાં કીર્તિદાન ગઢવી, ભીખુદાન ગઢવી જેવા કલાકારોએ લોક ડાયરામાં રંગત જમાવી હતી. લોકસભા 2024ની ચૂંટણીને લઈને ગુજરાતના રાજકારણના ગરમાવો જોવા મળી રહ્યો છે અને ગુજરાતમાં વિપક્ષી ગઠબંધન ઇન્ડિયામાં ઉકળતા ચરું જેવો ઘાટ સર્જાયો છે. કોંગ્રેસ નેતાઓએ ભરૂચમાં આપ ઉમેદવાર નામંજૂર છે અને જ્યારે આમ આદમી પાર્ટીએ ભરૂચ બેઠક ઉપર ઉમેદવારના નામની જાહેરાત કરી દીધી છે, જેને લઈને ગુજરાત ઇન્ડિયન ગઠબંધનમાં ભંગાણ સર્જાયું છે. ચિંજુવાડા પીએસઆઈ ઉપર હુમલા કેસમાં પોલીસ વિભાગ વિવિધ ટીમો બનાવીને રણ ખૂંદી રહી છે. અત્યારે ચિંજુવાડા પીએસઆઈ સહિતના પોલીસ સ્ટાફ ઉપર ટોળા સાથે ઘાતક હુમલો કરવાનો ચાલમસી પોતાના સાથી દોસ્તો સાથે કચ્છના શ્યામખ્યાળી ટોલનાકા આસપાસ દેખાયા હોવાની માહિતી છે. સુરત ક્રાઇમબ્રાન્ચ પોલીસે આંતરરાજ્ય છજર ગેંગના 3 આરોપીઓની દિલ્હી અને હરિયાણા ખાતેથી ધરપકડ કરી હતી. છજર ગેંગ દ્વારા રાજ્યના અલગ અલગ શહેરોમાં દિવસ દરમિયાન વીઆઈપી વિસ્તારના બંધ ફ્લેટને ટાર્ગેટ કરી નકુચો તોડી ગળફોડ ચોરી કરવામાં આવતી હતી. સુરતની કતારગામ જીઆઈડીસીમાં ગેસ બોટલ રિફિલિંગ કરતા બ્લાસ્ટ થયા હોવાનો મામલો સામે આવ્યો છે, જેમાં એક વ્યક્તિનું સારવાર દરમિયાન મોત થયું હતું. મહત્વનું છે કે કોમર્શિયલ બોટલમાંથી નાના બોટલમાં રિફિલિંગ કરતી વખતે બ્લાસ્ટ થયો હતો, જેમાં 4 લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા અને એક વ્યક્તિનું મોત થયું હતું. બનાસકાંઠાના વડગામ પાસે આવેલા ધારેવાડા ગામમાં બનાવમાં
રહેલા રોડ ઉપર કામમાં ગંભીર બેદરકારી થતી હોવાનો ગામ લોકોએ આક્ષેપ કર્યો છે. ગ્રામજનો દ્વારા આક્ષેપ કરવામાં આવી રહ્યો છે કે રોડ લેવલ બરાબર ન લેવાયો હોવાના પગલે નવી રોડના કામકાજમાં અકસ્માત થાય છે. મહત્વનું છે કે ધારેવાડા ગામમાં 6 રોડ લેન બનાવવાની કામગીરી થઈ રહી છે, પરંતુ તંત્રની બેદરકારીના લીધે માત્ર 15 જ દિવસમાં અનેક લોકોના અકસ્માત થયા છે. સાબરકાંઠાના હિંમતનગરમાં ગાડી ચોરો બેફામ બન્યા છે. અહીં અવારનવાર બાઇક અને કારોની ચોરી થઈ રહી છે. હિંમતનગરના મહેતાપુરાના બ્રાહ્મણી નગરમાં રાત્રિ દરમિયાન પાર્ક કરેલી ઇકો ગાડીને ચોરો ઉઠાવી ગયા હતા, જેના સીસીટીવી સામે આવ્યા છે. ગાડી ચોર થતા ગાડી માલિકે બી ડિવિઝન પોલીસને જાણ કરી હતી અને પોલીસે સીસીટીવીના આધારે તપાસ હાથ ધરી હતી. સ્થાનિકો દ્વારા પોલીસ પેટ્રોલિંગ વધારવાની માંગ કરી છે. મોરબીના પંચાસર રોડ ઉપર પાલિકા દ્વારા મેગા ડિમોલિશન હાથ ધરવામાં આવ્યું હતું. પાલિકા દ્વારા 1 ડીવાયએસપી, 3 પીઆઈ અને 8 પીએસઆઈ સહિત 100થી વધુ પોલીસ જવાનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો. પાલિકા દ્વારા મોરબીના પંચાસરામાં 200થી વધુ કાચા અને પાકા મકાનો તોડી પાડવાની કામગીરી હાથ ધરાઈ છે. સુરત ક્રાઇમ બ્રાન્ચ પોલીસે મોબાઈલ ફોનની ચોરી કરનાર 3 આરોપીઓની ધરપકડ કરી છે. બીઆરટીએસ બસ તથા રેલવેમાં ચડતી વખતે ભીડભાડનો લાભ લઈને લોકોના મોબાઈલ ફોનની ચોરી કરતા હતા અને આરોપીઓ પાસેથી પોલીસને 13 મોબાઈલ ફોન મળી આવ્યા હતા. ઘટનાના પગલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. સુરત શહેરમાં વહેલી સવારે આગની ઘટના બની હતી. ચાઉદના રોડ નંબર 3 ઉપર ડાઇંગની મિલમાં આગ લાગી હતી. આગ લાગતા ફાયર વિભાગની 7 ગાડીઓ ઘટનાસ્થળે દોડી આવી હતી અને ફાયરની ટીમે પાણીનો મારો ચલાવી આગ ઉપર કાબૂ મેળવ્યો હતો. જોકે આગ લાગવાનું કારણ અકબંધ છે અને આ ઘટનામાં જાનહાનીના કોઈ જ સમાચાર સામે આવ્યા નથી. સુરતના અડાજણ વિસ્તારના ચીલાની બ્રિજ ઉપર કારમાં આગ લાગ્યાની ઘટના બની હતી. આગની ઘટનાના પગલે ટ્રાફિક જામના દ્રશ્યો પણ સર્જાયા હતા. કારમાં બેઠેલા લોકોએ સમય સૂચકતા વાપરીને કારમાંથી નીચે ઉતર્યા હતા અને ઘટનામાં જાનહાનીના સમાચાર નથી. રાજકોટના ગાંધીગ્રામ વિસ્તારમાં આવેલા લાખના બંગલા પાસે 3 ઇસમોએ છરીના ઘા ઝીકીને એક યુવકને ઘાતકી હત્યા કરી હતી. સુરત તેજસભાઈ ઠાકર નામના યુવકને છરીના ઘા વાગતા હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો. જોકે સારવાર મળે તે પહેલા જ યુવકનું મોત થયું હતું. યુવાનની ઘાતકી હત્યાથી પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો હતો. બનાસકાંઠાના પાલનપુર ડીસા હાઇવે ઉપર આવેલી અરિહંત પંપ નામની ફેક્ટરી સીલ કરવામાં આવી છે, જ્યાં પાલનપુર નગરપાલિકાના વ્યવસાય વેરા શાખાએ 50 લાખનો વેરો બાકી હોવાથી ફેક્ટરીને સીલ કરી નોટિસ મારી હતી. જોકે ફેક્ટરીના માલિકે 5 દિવસની મુદત અપાઈ અને વેરો નહીં ભરે તો મિલકતની હરાજી કરવામાં પણ આવશે. પંચમહાલ જિલ્લાના શહેરા તાલુકાના બાહી ગામની હાઈસ્કૂલ મોહસીન મીર નામના 38 વર્ષીય શિક્ષકનું હાર્ટ એટેકથી મોત નીપજ્યું હતું. ક્લાસરૂમમાં શિક્ષણ કાર્ય દરમિયાન ચક્કર આવતા મોહસીન અચાનક જ ઢળી પડતા શાળાના સ્ટાફ દ્વારા સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યું હતું, જ્યાં ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કર્યું છે. નડિયાદમાં ફરી પ્રતિબંધિત ચાઇનીઝ દોરીનો એક નિર્દોષ 25 વર્ષીય યુવતીનો ભોગ લીધો છે. વાણિયાવાડથી ફતેપુરા જવાના રોડ ઉપર મયુરી નામની યુવતી એક્ટિવા પર પસાર થઈ રહી હતી. તે દરમિયાન એકાએક ચાઇનીઝ દોરી વચ્ચે આવતા યુવતી ગંભીર રીતે ઇજાગ્રસ્ત થઈ હતી. રાજકોટ અમદાવાદ હાઇવે ઉપર મહિલાની હત્યા પાછળ પ્રેમ પ્રકરણ હોવાનો ખુલાસો થયો છે. મહિલાની હત્યાનો ભેદ પોલીસે ગણતરીના કલાકોમાં સફળતાપૂર્વક ઉકેલી કાઢ્યો છે. પોલીસ તપાસમાં મૃતક મહિલાનું નામ ભાવના નિમાવા હોવાનું સામે આવ્યું છે. મૃતક ભાવના નિમાવત હત્યા કરનાર નરેશ પરમારને પ્રેમ કરતી હતી અને લગ્ન માટે દબાણ કરતી હતી, જેના ત્રાસથી કંટાળીને નરેશે લગ્નની લાલચ તેને બોલાવી હતી. તેમજ માતા પિતા સહિત 5 શખ્સો સાથે મળીને ઠંડા કલેજે છરી વડે કરપીણ હત્યા કરી હતી.
સાબરકાંઠાના તાલોદના તળાવમાંથી 6 વર્ષીય મુખબદીર નામના બાળકની લાશ પ્રાપ્ત થઈ છે. 2 દિવસથી ગુમ બાળકને લાશ મળી આવતા વિસ્તારમાં ચર્ચાનો વિષય બન્યો હતો. બનાવના પગલે પ્રાંતિજ ફાયર બ્રિગેડની ટીમ સહિત સ્થાનિકો દ્વારા બાળકની લાશને બહાર કાઢવામાં આવી હતી અને પોલીસે ઘટનાસ્થળ ઉપર પહોંચી મૃતકને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. આણંદના બોરસદના ચાળોરા ગામ પાસે ટ્રક અને કાર વચ્ચે સર્જાયેલા ગંફાર અકસ્માતમાં 3 યુવાનો ઘટનાસ્થળે જ મોત થયા છે અને મૃતદેહને અકસ્માતનો ભોગ બનેલી કારમાંથી કાઢવા માટે 3 કલાકની જહેમત કરવી પડી હતી. બોરસદના ચાળોર ગામના બસ સ્ટેશન પાસે મોડી રાત્રે અકસ્માત સર્જાયો હતો. બનાસકાંઠા જિલ્લાના ડીસામાં સંત અન્ના હાઈસ્કૂલ પાસે એક્ટિવા સ્લીપ થઈ જતા વિદ્યાર્થી અકસ્માતનો ભોગ બન્યો હતો. અકસ્માતમાં ઇજાગ્રસ્ત થયેલા વિદ્યાર્થીને તેના મિત્ર સારવાર અર્થે લઈને હોસ્પિટલમાં ફર્યો હતો, પરંતુ હોસ્પિટલમાં તબીબો હાજર નહીં હોવાથી તાત્કાલિક સારવારના અભાવે તેનું મોત નિપજ્યું હતું. અમદાવાદ શહેરમાં લૂંટ કે ધાડની ઘટનાને અંજામ અપાય તે પહેલા જ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા યુપી ગેંગના 6 લોકોની ધરપકડ કરી લેવામાં આવી હતી. પોલીસે બાતમીના આધારે પાલડી મ્યુઝિયમ એએમટીએસ બસ સ્ટેન્ડ પાસે રોડની ફૂટપાથ ઉપર 6 લોકોની ધરપકડ કરી હતી. આ બાબતે લોકો ગુજરાતમાં જ્વેલર્સના શોરૂમને ટાર્ગેટ કરી ધાડ પાડવાના ઇરાદે આવ્યા હતા. મહેસાણા જિલ્લાના નંદાસણ પોલીસ સ્ટેશન વિસ્તારમાં સરકારી હોસ્પિટલમાં ચોરી થતા પોલીસની કામગીરી સામે સવાલ ઉઠી રહ્યા છે. તસ્કરો ઓક્સિજન પ્લાન્ટ માટે લગાવેલા કોપરની પાઇપ ચોરી ગયા હતા અને ઓક્સિજન પ્લાન્ટની કોપરની 18 પાઇપોની ચોરી થઈ હતી. નંદાસણ પોલીસ મથકે ઇન્ચાર્જ સુપ્રિન્ટેન્ડન્ટ દ્વારા 13,500 રૂપિયાની ચોરીની ફરિયાદ નોંધવામાં આવી છે. ઉપલેટા તાલુકામાં થયેલા દુષ્કર્મના કેસમાં ધોરાજી સેશન્સ કોર્ટ આરોપીને 20 વર્ષની સજા અને 50,000નો દંડ ફટકાર્યો છે. વર્ષ 2022માં આરોપી સાગર ભીખુભાઈ પંચાસરાએ સગીરા સાથે દુષ્કર્મ આચર્યું હતું. જે કેસમાં સેશન્સ કોર્ટના જજે પોસ્કો સ્પેશિયલ કેસમાં સજા અને દંડનો હુકમ કર્યો હતો. પૂર્વ કચ્છમાં ફરી એસઓજી પોલીસે 1.12 કરોડના હેરોઇન અને અફીણ સાથે 2 લોકોને ઝડપી પાડ્યા છે. મેકપર બોરીચીના રહેણાંકમાં 5 માસથી ભાડે રહેતા રાજસ્થાનની દંપતી નાની નાની પડીકીઓમાં માદક દ્રવ્યનું વેચાણ કરતું હતું. જે બાતમીના આધારે ટીમે દરોડા પાડી બંને દંપતી સહિત મુદ્દામાલ કબજે કરી વધુ તપાસ હાથ ધરી છે. મહીસાગરના સંતરામપુર તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં દીપડાનો આતંક સામે આવ્યો છે. સંતરામપુર તાલુકાના ચિતવાડ પોળ ફળિયામાં રહેતા મહિલા ઉપર દીપડાએ હુમલો કર્યો હતો, જેના પગલે ગામના લોકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. દીપડાએ મહિલા ઉપર હુમલો કરતા વન વિભાગ દ્વારા અલગ અલગ 4 ટીમ બનાવવામાં આવી છે. ભારતમાં છેલ્લા 24 કલાક દરમિયાન કોરોના સંક્રમણના 604 કેસ નોંધાયા છે, જ્યારે સારવારગ્રસ્ત દર્દીઓની સંખ્યા 4,002 થઈ હોવાનું ભારત સરકારના આરોગ્ય મંત્રાલયે જણાવ્યું છે. આ દરમિયાન 4 દર્દીઓના મોત નિપજ્યા છે, જેમાં કેરળના 2, જ્યારે કર્ણાટક અને ત્રિપુરાના 1-1 દર્દીનો સમાવેશ થઈ રહ્યો છે. ઉલ્લેખનીય છે કે ગત વર્ષે 5 ડિસેમ્બર સુધીમાં કોરોના કેસની સંખ્યા ડબલ ડિજિટમાં પહોંચી ગઈ હતી. જોકે ઠંડી અને વાયરસના નવા વેરિયન્ટ JN1ના પગલે સંખ્યા વધી રહી છે અને 31 ડિસેમ્બરના રોજ કોરોનાગ્રસ્ત દર્દીની સંખ્યા 841 નોંધાઈ હતી. ટીમ ઇન્ડિયાના ફાસ્ટ બોલર મોહમ્મદ સમી દેશના 58મા ક્રિકેટર બન્યા છે. જોકે તેમને નેશનલ સ્પોર્ટ્સ એવોર્ડમાં અર્જુન પુરસ્કાર આપવામાં આવ્યું છે. દિલ્હીમાં રાષ્ટ્રપતિ ભવનમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ શ્યામીને એવોર્ડથી સન્માનિત કર્યા હતા. સમી ઉપરાંત દેશમાં અન્ય રમતો સાથે સંકળાયેલા 25 ખેલાડીઓને પણ આ એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા છે.
ભાજપના નેતા ગિરિરાજસિંહે જણાવ્યું છે કે વિપક્ષી ઇન્ડિયન ગઠબંધન નીતિઓના આધારે નહીં પરંતુ સ્વાર્થના આધારે રચવામાં આવ્યું છે. વિપક્ષી ઇન્ડિયા ગઠબંધનમાં ઉત્તર પ્રદેશમાં સપા, બંગાળ મમતા બેનર્જી, પંજાબમાં દિલ્હી કેજરીવાલ અને કોંગ્રેસ સમાપ્ત કરવા માંગે છે. લોકસભાની કુલ બેઠકો પૈકી લગભગ 10% બેઠકો કોંગ્રેસને આપવામાં આવશે અને કોંગ્રેસને સમાપ્ત કરવાનું કાર્ય વિપક્ષી ઇન્ડિયન ગઠબંધનમાં રચવામાં આવી રહ્યું છે. કોંગ્રેસને ગઠબંધનના પગલે નુકસાન થશે અને આ સાથે જ તેમણે રાહુલ ગાંધીને ભારત જોડો ન્યાય યાત્રાને જ્ઞાન યાત્રા ગણાવી છે. રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં સોમવારે મહિનાનો સૌથી ઠંડો દિવસ રહ્યો હતો. લઘુત્તમ તાપમાન 5.3 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું, જે સામાન્ય કરતા 2 ડિગ્રી ઓછું હતું. ભારતીય હવામાન વિભાગના જણાવ્યા અનુસાર સોમવારે દિલ્હીમાં તાપમાન નૈનીતાલ જેવું જ હતું અને નૈનીતાલમાં લઘુત્તમ તાપમાન 5.4 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. ભારતીય હવામાન વિભાગે મંગળવારે વાદળછાયું આકાશ અને હળવા વરસાદ અથવા તો ઝરમર વરસાદની આગાહી કરી છે. ઇન્ડોનેશિયાના તલાઉદ ટાપુઓમાં આજે સવારે 6.7ની તીવ્રતાનો ભૂકંપ અનુભવાયો હતો. મીડિયા અહેવાલ અનુસાર ભૂકંપનું કેન્દ્ર પૃથ્વીની વચ્ચે 80 કિલોમીટર ઊંડાઈએ હતું. જોકે ઇન્ડોનેશિયામાં 6.7ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હોવા છતાં હજુ સુધી કોઈ જાનહાની કે સંપત્તિ નુકસાનના અહેવાલ નથી. ઇન્ડોનેશિયામાં દરરોજ ભૂકંપના આંચકા અનુભવાઈ રહ્યા છે. તેની પાછળનું મુખ્ય કારણ આ સ્થળની ભૌગોલિક રચના છે, જે ઇન્ડોનેશિયા પ્રશાંત મહાસાગરને રિંગ ઓફ ફાયર ઉપર આવેલું છે, જેના પગલે ત્યાં ભૂકંપ આવતા રહે છે. અમેરિકન પ્રમુખના સત્તાવાર નિવાસસ્થાન વ્હાઇટ હાઉસની સુરક્ષામાં મોટી ચૂક થયાના અહેવાલ સામે આવી રહ્યા છે, જેમાં ગઈકાલે રાત્રે વ્હાઇટ હાઉસના ગેટ સાથે એક કાર ભયાનક રીતે અથડાઈ હતી. જો કે હાલ આ દુર્ઘટનામાં કોઈ નુકસાનના સમાચાર મળ્યા નથી. હજુ ગયા મહિને જ અમેરિકા પ્રમુખ જો બાઇડનની સુરક્ષામાં ચૂક થઈ હોવાની ઘટના બની હતી, ત્યારે હવે વ્હાઇટ હાઉસ પરિસરના ગેટ ઉપર એક કારની જોરદાર ટક્કર થઈ હતી. સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર હાલ અકસ્માત સર્જાયેલ ડ્રાઈવર કસ્ટડીમાં લેવામાં આવ્યો છે અને આ ઘટનાની તપાસ કરવામાં આવી રહી છે.